Environmentalists recite residents against legislation of mining in Arvali. Environmentalists એટલે કે પર્યાવરણવિદો જે છે પર્યાવરણવિદો અને રેસિડેન્ટ્સ રહેવાસીઓ કયા રહેવાસી રહેવાસીઓ તો કે અરવલ્લીની પર્વતમાળાની આજુબાજુમાં રહેતા લોકો અને એની આજુબાજુના પર્યાવરણવિદો જે છે એ વિરોધમાં એ વિરોધ કરી રહ્યા છે કોની અંદર માઇનિંગ ખાણ ખનિન ખાણ ખનિજ અને ખનનની પ્રવૃત્તિઓ કે જે અરવલ્લીની પર્વતમાળાઓમાં ચાલી રહી છે એના વિરોધમાં એની માટેનું લેજિસ્લેશન કાયદો ધારાસભાએ કાયદો બનાવેલ છે એને વિરોધ કરી રહ્યા છે ટૂંકમાં એવું સમજો કે એક કાયદો બનાવેલો છે કોણે હરિયાણાની સરકારે હરિયાણા ગવર્મેન્ટે સરકારે કાયદો બનાવેલો છે જેના અંતર્ગત એમને એવી પરમિશન માંગી રહ્યા છે પરમિશન માંગી રહ્યા છે કે અરવલ્લીની જે પર્વતમાળા જે છે કે જે ગુરુગ્રામ અને ફરીદાબાદમાં આવેલી છે એ જગ્યાએ અમને માઇનિંગ એક્ટિવિટીની પરમિશન આપો પરંતુ પર્યાવરણવિદો અને આ રહેવાવાળા લોકો એને એનો વિરોધ કરી રહ્યા છે પર્યાવરણવિદો એવું કહે છે કે આ અરવલ્લી કે જે સૌથી જૂનામાં જૂની પર્વતમાળા જે છે સૌથી જૂનામાં જૂની પર્વતમાળા જો ત્યાં અત્યારે માઇનિંગની પ્રવૃત્તિ કરવામાં આવશે તો એ જે છે એને કારણે પર્યાવરણને એન્વાયરમેન્ટને ઘણું બધું નુકસાન થશે. અરવલ્લી વિશે એસટીઆઈની પરીક્ષામાં જીપીએસસીમાં હમણાં જ એક પ્રશ્ન પૂછાઈ ગયેલો હતો તો આ પણ તમને ખબર હોય જોઈએ. અરવલ્લી જે છે એ સૌથી જૂનામાં જૂની પર્વતમાળા છે પરંતુ ગેડ પ્રકારની પર્વતમાળા છે. કઈ ગેડ પ્રકારની પર્વતમાળા છે? ગેડ પ્રકાર. તો અત્યારે આખો મુદ્દો હરિયાણા સાથે જોડાયેલો છે. ડિમાન્ડિંગ નો માઇનિંગ એન્ડ રિયલ એસ્ટેટ્સ ઇન એન ઇમેલ કેમ્પિંગ ઓફ ધ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. ભારતના સુપ્રીમ કોર્ટના મુખ્ય જે ન્યાયમૂર્તિ જે છે સીજેઆઈ એમને રેસિડેન્ટ્સ હેવ બીન ડિમાન્ડિંગ ધેટ નો માઇનિંગ એન્ડ રિયલ એમને ઇમેલ કરીને એવું કીધું હતું સીજેઆઈને બધા લોકોએ કે અરવલ્લીની અંદર આવી પરમિશન આપવી જોઈએ. ઇન્સ્ટેડ ધ ગવર્મેન્ટ શુડ કમ આઉટ વિથ અ 3 યર રોડમેપ. સરકાર દ્વારા 3 વર્ષનો રોડમેપ લાવવામાં આવેલો છે અને એની માટે કાયદાને એ બધું બનાવવામાં આવેલું છે જેના અંતર્ગત હરિયાણા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની આ બધી પોલિસી બનાવેલી છે કે અરવલ્લીવાળા વિસ્તારની અંદર ડેવલપમેન્ટને એ બધું કરવા માટે ત્યાં ડેવલપમેન્ટ માઇનિંગને એ બધું એની એક્ટિવિટીની પરમિશન આપવામાં આવશે. હવે અરવલ્લીની પર્વતમાળાને એકવાર મેપમાં જોવાની કોશિશ કરીએ તો અહીંયા તમે આ ભારતનો નકશો ભારતનો મેપ જે છે જોઈ શકો છો. અરવલ્લીની પર્વતમાળા ગુજરાતમાંથી પણ નીકળે છે, અહીંયા ગુજરાતમાંથી નીકળે છે બરાબર, અને અહીંયા અરવલ્લી રેન્જ નીકળેલી છે. અરવલ્લી રેન્જ એવું સમજો કે એ દિલ્હીની આજુબાજુથી શરૂ થઈ છે. ક્યાં? દિલ્હીની આજુબાજુથી. દિલ્હીની અંદર જે રાષ્ટ્રપતિ ભવન આવેલું છે રાયસીના હિલ, રાષ્ટ્રપતિ ભવન ક્યાં આવેલું છે? રાયસીના હિલ. ત્યાંથી એની શરૂઆત થઈ છે. અને એનો અંત ક્યાં થાય છે? તો એનો અંત અમદાવાદની અંદર જે થલતેજ ટેકરા આવેલું છે, થલતેજ ટેકરા, ત્યાં એની પૂંછ આવેલી છે, એટલે કે ત્યાં એનો અંત થાય છે. એટલે સમજો કે દિલ્હીથી તે ગુજરાત સુધી ફેલાયેલી છે આટલી લાંબી એ પર્વતમાળા છે બરાબર. અરવલ્લી રેન્જ અહીંયા જોયેલું છે. એનું સર્વોચ્ચ શિખર કેવું છે? તો રાજસ્થાનના માઉન્ટ આબુની અંદર ગુરુ શિખર જે આવેલું છે, ગુરુ શિખર એનું સર્વોચ્ચ શિખર છે બરાબર. તો અહીંયા તમે આ ભારતનો મેપ જોઈ શકો છો જેમાં જિયોગ્રાફી રિલેટેડ બધા ટોપિક આપેલા છે. હવે આગળ વાત કરીએ કે આની અંદર પોલ્યુશનનો ઇસ્યુ પણ ઘણા લાંબા સમયથી રેસિડેન્ટ રહેવાસી લોકો જે છે એ ઉઠાવી રહ્યા છે કે અરવલ્લીની આજુબાજુનો વિસ્તાર જે છે ત્યાં પોલ્યુશન ઘણું બધું વધી ગયું છે અને નેચરલ ક્રેક્સ અરવલ્લીની અંદર નેચરલ કુદરતી રીતે ક્રેકને એ બધું જોવા મળેલું છે. તો અને એમાં પણ જો આ માઇનિંગની એક્ટિવિટીનું પરમિશન આપવામાં આવશે તો એ ખરાબ થશે. બિસાઇડ્સ ધ માઉન્ટેન રેન્જ ઇઝ અ બાયોડાયવર્સિટી હોટસ્પોટ. અરવલ્લીની પર્વતમાળા જે છે એ બાયોડાયવર્સિટી હોટસ્પોટ છે. બાયોડાયવર્સિટી હોટસ્પોટનો મતલબ શું? બાયોડાયવર્સિટીનો મતલબ શું? જૈવ વિવિધતા. જૈવ વિવિધતા એટલે કે એવી જગ્યા કે જ્યાં ઘણા બધા સજીવો, ઘણી બધી જીવસૃષ્ટિ, ઘણા બધા સજીવો, વનસ્પતિ, પ્રાણી, પક્ષીઓ આ બધાની ઘણી બધી પ્રજાતિ, ઘણી બધી સ્પીસીસ એક સાથે જોવા મળતી હોય એને બાયોડાયવર્સિટી જૈવ વિવિધતા કહે. પરંતુ જો આ જૈવ વિવિધતા ખતરામાં હોય, એને કોઈનો ડેન્જર ઝોનમાં આવી ગયો હોય, એને ખતરો હોય તો એને બાયોડાયવર્સિટી હોટસ્પોટ કહેવાય. એને શું કહેવાય? બાયોડાયવર્સિટી હોટસ્પોટ. તો અરવલ્લીની પર્વતમાળા શું છે? તો એ બાયોડાયવર્સિટી હોટસ્પોટ પણ છે. 400 ઓડ સ્પીસીસ એની અંદર 400 જેટલા વૃક્ષોની પ્રજાતિ જોવા મળે છે. શ્રબ જોવા મળે છે, હર્બ જોવા મળે છે, એટલે કે નાના નાના છોડવાઓ, નાના નાના શ્રબને ઇંગ્લિશમાં કહેવાય, ગુજરાતીમાં કહેવાય છૂપ એટલે શું? જે 5 મીટર કરતાં નાની વનસ્પતિઓ એને શ્રબ કહેવામાં આવે છે. પછી 200 જેટલી નેટિવ અને માઇગ્રેટરી બર્ડ સ્પીસીસ, યાયાવર પક્ષીઓ, વિદેશમાંથી આવતા એવા 200 જેટલી પ્રજાતિ જોવા મળે છે. 20 જેટલા રેપ્ટાઇલ એટલે શું થાય? રેપ્ટાઇલ એટલે સરીસૃપ પ્રાણીઓ જોવા મળે છે. 20 જેટલા મેમલ, સસ્તન પ્રાણીઓ જોવા મળે છે. લેપર્ડ્સ, ચિત્તા પણ જોવા મળે છે. હરિયાણાનો ઇકોનોમિક સર્વે 2020-21 એમાં કીધેલું છે કે 58 જેટલી માઇન આઉટ ઓફ 119 હેવ બીન એલોકેટેડ. 119માંથી 58 માઇન એટલે કે ખાણની પ્રક્રિયા જે છે એને પરમિશન આપી દીધેલી છે એવું ઇકોનોમિક સર્વે કહે છે. 26,000 જેટલા ઇલીગલ માઇનિંગ જે છે એ ઓલરેડી ત્યાં ચાલે છે હરિયાણાની અંદર. આ બધી જગ્યાએ આપણી માટે મહત્વનો ટોપિક આ છે. કયો? માઇનિંગ ઇન અરવલ્લી હિલ્સ. અરવલ્લીની પહાડીની અંદર, અરવલ્લીની પર્વતમાળાઓની અંદર જે માઇનિંગ ખાણ ખનન અને ખનિજની જે પ્રક્રિયા થાય છે એ એક રીતે પર્યાવરણ માટે સળગતો મુદ્દો છે. રિસન્ટલી તાજેતરમાં હરિયાણા સરકારે અપીલ ટુ ધ સુપ્રીમ કોર્ટ ટુ પરમિટ્સ, સુપ્રીમ કોર્ટ પાસે અપીલ કરી હરિયાણા સરકાર કે અમને સુપ્રીમ કોર્ટને એવું કીધું કે અમને એટલે કે હરિયાણા સરકારને અરવલ્લીની પર્વતમાળાઓની અંદર માઇનિંગ એક્ટિવિટીઝ માટેની પરમિશન આપી દો. કારણ કે પેન્ડેમિક મહામારીના કારણે સ્ટેટની ઇકોનોમી, રાજ્યની ઇકોનોમી, અર્થતંત્રને ઘણો બધો લોસ થઈ ગયો છે, હોલ્ટ થઈ ગયું છે. ઇકોનોમી અર્થતંત્ર ડામાડોળ થઈ ગયું હતું. ક્યાંનું? હરિયાણાનું. તો કે તમે આની થોડીક પરમિશન આપી દો તો અમારું થોડુંક રડી જશે એવી પરમિશન માંગેલી હતી. પરમિશન માંગવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. માઇનિંગ ઇન ધ અરવલ્લી રિજિયન હેઝ બીન બેન્ડ.
સુપ્રીમ કોર્ટે 2002 પછી તે 2002ની અંદર તે માઇનિંગ એક્ટિવિટી ખાણ માટેની પ્રક્રિયા જે છે એને અરવલ્લી પ્રદેશની અંદર બેન કરી દીધી હતી અનલેસ તે એક્સપ્રેસ પરમિશન પરંતુ જો પરમિટેડ બાય ધ યુનિયન એન્વાયરમેન્ટ મિનિસ્ટર પરંતુ જો કેન્દ્રનું પર્યાવરણ મંત્રી એની પરમિશન આપી દે તો પછી આ કાર્ય થઈ શકે છે પરંતુ સુપ્રીમ કોર્ટે સ્ટે મૂકી દીધો હતો પણ તેમ છતાં પણ ઇલીગલ ગેરકાયદેસર રીતે તો આ બધી પ્રક્રિયા ચાલુ જ હોય છે ગેરકાયદેસર રીતે તો અહીંયા ખનન ચાલુ જ હોય છે ધ ગ્રીન વોલ ઇઝ બીંગ અહીંયા બધું બીજું તમારે એ પણ સમજવાનું છે થોડા સમય પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા એવો એક પ્લાન બનાવવામાં આવેલો હતો કયો પ્લાન તો કે આપણે ગ્રીન વોલ બનાવી છે કેવી ગ્રીન વોલ બનાવી છે ગ્રીન વોલ જે છે એ પોરબંદરથી તે પાણીપતની વચ્ચે બનાવવાની છે પોરબંદરથી એટલે કે એક રીતનું કુદરતી બેરિયર બનાવશું આપણે સોરી એક રીતનું આપણે કૃત્રિમ બેરિયર બનાવશું જેમાં એક દિવાલ બનાવવામાં આવશે જ્યારે એ ફોરેસ્ટેશન કરવામાં આવશે એટલે કે ઘણા બધા વૃક્ષો જે છે એ સ્થાપવામાં આવશે પોરબંદરથી લઈને તે પાણીપત પોરબંદર એ જે ગુજરાતમાં આવેલું છે પોરબંદરથી તે હરિયાણાના ગુજરાતના પોરબંદરથી હરિયાણાના પાણીપતની વચ્ચે ગ્રીન વોલ કે જેના અંતર્ગત ઘણા બધા વૃક્ષો વાવવામાં આવશે આનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તો કે જે થારનું રણ જે છે થારનું રણ એ વધે નહીં એ આગળ ન વધે એટલે એને વધતું અટકાવવા માટે એને રેતીને એ બધું આગળ ન વધે એટલે વચ્ચે વચ્ચે આપણે શું કરી નાખશું વૃક્ષો વહી દેશો અને એને આપણે ગ્રીન વોલ નામ આપીશું ગ્રીન વોલનો આઈડિયા કંઈ નવો નથી આફ્રિકાની અંદર ઓલરેડી સહારા ડેઝર્ટને આગળ વધતું અટકાવવા માટે એવું બનાવેલું છે ગ્રીન વોલ શું છે એનો પણ તમને થોડો ઘણો અંદાજ હોવો જોઈએ કે એ પોરબંદરથી જે પાણીપતની વચ્ચે બનાવવાની વાતચીત ચાલી રહી છે કે જેમાં એ ફોરેસ્ટેશન વૃક્ષોને એ બધું વાવવામાં આવશે વૃક્ષો વાવવામાં આવશે જેના કારણે થારનું રણ જે છે આગળ વધતું અટકાવવામાં આવે અને એ અરવલ્લી હિલ રેન્જ છે અરવલ્લીની પર્વતમાળા એની પેરેલલ એની સમાંતરમાં એની સાથે સાથે ત્યાં બધા વૃક્ષો એ ફોરેસ્ટેશન કરવામાં આવશે રેસિડન્ટ્સ અલોંગ વિથ વોલેન્ટિયર્સ એટલે કે એની આજુબાજુના રહેવાસીઓ અને વોલેન્ટિયર્સ સ્વયંસેવકો જે છે ફ્રોમ ગુરુગ્રામ આઈ એમ ગુરગાંવ નામનું એક અ સિટીઝન એક્શન ગ્રુપ આ જે ગ્રુપ જે છે એ પણ આ અરવલ્લીની પર્વતમાળાના કન્ઝર્વેશન એના જતન માટે કાર્ય કરી રહ્યું છે અને ઇકોલોજીસ્ટને ઘણા બધા લોકો જે છે એ આની માટે મુહિમ ચલાવી રહ્યા છે કે આ કોમ્બેટ કરી શકાય કોને અરવલ્લીની આજુબાજુમાં જે આ ઇલીગલ માઇનિંગને એ બધું ચાલે છે એને અરવલ્લીમાં કયા કયા થ્રેટ્સ કયા કયા ખતરા રહેલા છે એ જોઈએ તો એક રીતે અરવલ્લીની પર્વતમાળા ઇકોલોજીકલી સેન્સિટિવ ઝોનની અંદર આવે છે એટલે કે ખતરનાક ઝોનની અંદર આવે છે ઇકોલોજીકલીની ઇકોલોજીની દ્રષ્ટિએ જોઈએ તો એ સેન્સિટિવ ઝોનમાં આવે છે બટ હેવ ફોર યર બોર્ન ધ બોન્ટ ઓફ ક્વારેઈંગ એન્ડ એન્વાયરમેન્ટલ ડિગ્રેડેશન પર્યાવરણનો પણ અહીંયા ખૂબ જ વધારે ખતરો છે સુપ્રીમ કોર્ટે એક સેન્ટ્રલ ઇમ્પાવર્ડ કમિટીની રચના કરેલી હતી અને 2018માં એણે રિપોર્ટ આપેલો હતો એમાં એવું જાણવા મળેલું કે અરવલ્લી રેન્જની અંદર 25% જેટલી અરવલ્લીની પર્વતમાળા જે છે એ લોસ્ટ ગુમાવી દીધી છે કેમ કારણ કે આ ગેરકાયદેસર રીતે માઇનિંગ થઈ છે ખાણ ઉદ્યોગ રાજસ્થાનમાં ચાલી રહ્યો છે 1967-68થી એના કારણે અરવલ્લીની અંદર 25% જેટલો ભાગ જે છે એ તો ગુમાવી ચૂકી છે અરવલ્લીની પર્વતમાળા ધ કોન્સિક્વન્સીસ આના પરિણામ સ્વરૂપે માઇનિંગ હેઝ બીન ડિસ્ટ્રક્ટેડ ઓફ એક્વાફિયર્સ એન્ડ ડિફોરેસ્ટેશન આના કારણે ડિફોરેસ્ટેશન જંગલનો એનો નાશ થતો રહે છે મેની રિવર્સ ઘણી બધી નદીઓ જે છે એ પણ અરવલ્લીની પર્વતમાળામાંથી નીકળે છે કઈ કઈ તો કે બનાસ લુણી સાહિબી અને સખી આ બધી જે છે આ બધી નદીઓ પણ અરવલ્લીની પર્વતમાળામાંથી નીકળે છે અને હવે એનું જે ઇલીગલ માઇનિંગ ગેરકાયદેસર રીતે ખનન થાય છે એના કારણે આ બધી નદીઓ જે છે એ પણ હવે ધીમે ધીમે મરવા લાગેલી છે અથવા એમનું પાણી જે છે સુકાઈ રહ્યું છે કારણ કે ગેરકાયદેસર રીતે માઇનિંગ થાય છે એટલે અરવલ્લી રેન્જ વિશે થોડી વાત કરીએ તો મેં તમને કીધું કે 720 કિલોમીટર જેટલી લાંબી છે ગુજરાતની અંદર સાબરકાંઠાની અંદર હિંમતનગરની આજુબાજુથી એ શરૂ થાય છે અને દિલ્હી સુધી ફેલાયેલી છે જેમાં હરિયાણા રાજસ્થાન ગુજરાત અને દિલ્હી બધે બધી જગ્યા આવી જાય છે અરવલ્લી ડેટ બેક ટુ મિલિયન્સ ઓફ યર્સ અને એ વિશ્વની સૌથી જૂનામાં જૂની પર્વતમાળા છે સબ કોન્ટિનેન્ટ કોલાઇડેડ વિથ ધ મેઇનલેન્ડ યુરેશિયન પ્લેટ પછી કાર્બન ડેટિંગ હેસ શો કાર્બન ડેટિંગ પદ્ધતિથી આપણે ચેક કરીએ તો ખ્યાલ આવે છે કે કોપર એન્ડ અધર મેટલ્સ માઇન્ડ ઇન ધ રેન્જ ડેટ બેક એટ ધ ટાઈમ ઓફ કાર્બન ડેટિંગ પદ્ધતિથી આપણને એ પણ ખબર પડે કે અરવલ્લી રેન્જની અંદર 5મી સદીની આજુબાજુ અહીંયાથી જે કોપર જે છે કોપર એટલે કે તાંબુ એ પણ અહીંયાથી કાઢવામાં આવતું હતું અહીંયા કોપર એટલે કે તાંબુ મળતું હતું અને તમને ખ્યાલ જ હશે કે રાજસ્થાન જે છે એ તાંબા માટે મહત્વનું છે અને રાજસ્થાનની અંદર આ અરવલ્લીની પર્વતમાળા આવેલી છે ગુજરાતમાં પણ આવેલી છે અરવલ્લીનો જે નોર્થ વેસ્ટર્ન ભાગ નોર્થ વેસ્ટર્ન હવે જો ભારતનો નકશો આ ઉત્તર તરફનો જોઈએ તો આવી રીતે કંઈક છે બરાબર આવી રીતે અને એમાં નોર્થ વેસ્ટર્ન એટલે કે આ ભાગની વાત કરે છે ઉત્તર અને દક્ષિણ જે ગુજરાત જે છે એ બાજુનો વન ઓફ ધ ઓલ્ડેસ્ટ ફોલ્ડ માઉન્ટેન આ એક રીતનું ઓલ્ડેસ્ટ ફોલ્ડ માઉન્ટેન છે વિશ્વની અંદર નાવ ફ્રોમ રેસિડ્યુઅલ માઉન્ટેન્સ એક રીતે રેસિડ્યુઅલ માઉન્ટ્સ વિથ 300-900 મીટરની એની હાઇટ છે ગુરુશિખર પીક જે છે એ સૌથી ઊંચું પીક છે અને બીજું એ પણ સમજવાનું છે કે આ જે અરવલ્લીની પર્વતમાળા જે છે એ ધીમે ધીમે એની હાઇટ જે છે એ ઘટી રહી છે એ શું છે ઘટી રહી છે કેમ કારણ કે ખવાણના કારણે એ જે છે એ ખવાણ એનું ખવાણ થઈ જાય છે એ ખસાઈ જાય છે એના કારણે પવનના બીજા અમુક વસ્તુ હોય એના કારણે એની જે હાઇટ જે છે એ ઓછી થઈ રહી છે ઇટ હેઝ બીન ફોર્મડ પ્રિમિયરલી ઓફ ફોલ્ડેસ્ટ ક્રસ્ટની અંદરથી બનેલી હતી વેન ટુ કોન્વર્જન્ટ પ્લેટ્સ મૂવ ટુવર્ડ્સ ઈચ અધર જ્યારે બે પર્વત બે પ્લેટ હતી કોન્ટિનેન્ટલ બે પ્લેટ એ એકબીજાની નજીક આવતી હતી ત્યારે આનું નિર્માણ થયેલું હતું કોનું અરવલ્લીની પર્વતમાળા જેને ઓરોજેનિક મૂવમેન્ટ કહેવામાં આવે છે એટલે કે
પૃથ્વીની ઉપર ઘણી બધી અલગ અલગ પ્લેટ રહેલી છે જેમાંની મોટી મોટી પ્લેટની વાત કરીએ તો સાત મોટી મોટી પ્લેટ છે જે સાત ખંડ તરીકે ઓળખાય છે બરાબર અમુક ખંડવાળી જમીનવાળી પ્લેટ છે અને અમુક પાણીવાળી પ્લેટ પણ છે ઓશનિક પ્લેટ સમુદ્રવાળી પ્લેટ પણ છે તો આ પ્લેટ જે છે એ ક્રસ્ટ ઉપર તરતી હોય છે ક્રસ્ટ મેન્ટલ અને કોર શું છે એ જિયોગ્રાફીનો એક ટોપિક છે પછી ક્યારેક સમજાવશું બરાબર તો ક્રસ્ટ ઉપર આ બધી બધી પ્લેટ છે એ તરતી હોય છે પરંતુ અત્યારની વાત કરીએ તો આ બંને પ્લેટ એકબીજાથી નજીક આવતી હતી બંને એકબીજાથી નજીક એના કારણે આ આનું નિર્માણ થયેલું છે કોનું તો કે અરવલ્લીની પર્વતમાળા તો માઉન્ટેન્સ આર ડિવાઇડેડ ઇન્ટુ ટુ મેઇન રેન્જ અરવલ્લીની પર્વતમાળા બે રેન્જમાં એનું નિર્માણ થયેલું છે તો એક તો સાંભર સિરોહી રેન્જ અને સાંભર ખેતડી રેન્જ ખેતડી એ જ જગ્યા છે કે જ્યાં તાંબુ જસત અને સિસુ મળે છે બરાબર ખેતડી ક્યાં આવેલું છે રાજસ્થાનની અંદર અહીંયા ત્રણ ચીજ મળી શકે ત્રણ ખનિજ મળે છે તાંબુ જસત અને સિસુ વેર તેર એક્સટેન્શન અહીંયા 560 કિલોમીટર જેટલી લાંબી છે બે રેન્જ છે એ યાદ રાખી શકજો સિરોહી રેન્જ અને સાંભર ખેતરી રેન્જ બરાબર ધ હિડન લિંબ ઓફ અરવલ્લી ધેટ એક્સટેન્ડ્સ ફ્રોમ દિલ્હી ટુ હરિદ્વાર હરિદ્વાર સુધી પણ એનું થોડુંક જે છે એ અહીંયા પણ છુપાયેલું છે ડિવાઇડ્સ બિટવીન ધ ડ્રેનેજ ઓફ ગંગા અને ઇન્ડસ સિંધુનો જે ડ્રેનેજ એનો જે વિસ્તાર જે છે એની અંદર પણ અરવલ્લીનો થોડો ઘણો ભાગ જોવા મળે છે અરવલ્લીનું સિગ્નિફિકન્સ મહત્વ શું છે એ સમજવાની કોશિશ કરીએ તો એક રીતે બેરિયર તરીકેનું કાર્ય કરે છે કેમ કારણ કે થારના રણને આગળ વધતું અટકાવે છે વેસ્ટ તરફ જે થારનું રણ જે છે એને આગળ વધતું અટકાવે છે અને એક રીતે જોઈએ તો થારનું રણ અને ગંગા અને યમુનાના જે ફર્ટાઇલ મેદાનો જે છે એ બંને વચ્ચે જો કોઈ આવેલું હોય તો એ કોણ છે પ્રશ્ન ડાયરેક્ટ પૂછે છે કે ગંગા અને યમુનાના ફર્ટાઇલ ફળદ્રુપ મેદાનો અને થારનું રણ એની વચ્ચે કોણ છે તો એની વચ્ચે અરવલ્લી આવેલી છે થારના રણને આગળ વધતું પણ અટકાવે છે હિસ્ટોરિકલી ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો અરવલ્લી રેન્જ ચેક્ડ ધ સ્પ્રેડ ઓફ ધ થાર જો અહીંયા એ જ બધી વસ્તુ આપેલી છે પ્રોવાઇડ્સ હેબિટેટ ટુ 300 જેટલા નેટિવ પ્લાન્ટ જે વૃક્ષો જે છે એનું એ ઘર છે કોણ તો કે અરવલ્લીની પર્વતમાળા 120 જેટલી પક્ષીઓની પ્રજાતિ જોવા મળે છે ઘણા બધા પ્રાણીઓ જેમ કે જેકલ શિયાળ મંગુસ એટલે કે નોળિયો આ બધા ઘણા બધા અહીંયા જોવા મળે છે અરવલ્લી હેવ એન ઇમ્પેક્ટ ક્લાઇમેટ ઉપર પણ નોર્થ વેસ્ટની અંદર એટલે કે ગુજરાત અને રાજસ્થાન અને એની આજુબાજુ જોઈએ તો એના ક્લાઇમેટ એની જે હવામાન એની જે વાતાવરણ જે છે એની ઉપર પણ અરવલ્લીનું ખૂબ મોટો અસર પડે છે ચોમાસા દરમિયાન એ એક રીતે બેરિયર એક રીતે આપણને રાહત પૂરી પાડે છે મોન્સૂન ક્લાઉડ્સ મૂવ ઇસ્ટવર્ડ્સ ટુવર્ડ્સ સિમલા એન્ડ નૈનીતાલ થસ હેલ્પિંગ નર્ચર ધ સબ હિમાલયન રિવર્સ હવે આના કારણે અરવલ્લીની રેન્જના કારણે વાદળો જે છે એ સિમલા અને નૈનીતાલ બાજુ જાય છે જેના કારણે એની આજુબાજુની નદી જે છે સબ હિમાલયન રિવર હિમાલયની આજુબાજુની નદી એમને પાણીને એ બધું પૂરું પડી રહે છે અને હિમાલયના ઇન્ડિયન પ્લેન્સ ભારતના મેદાનોને પણ જે ફર્ટાઇલ બને છે એ એના કારણે બને છે કારણ કે એ વાદળોને આગળ વધવામાં મદદ કરે છે વિન્ટર શિયાળાની અંદર જોઈએ તો એ પ્રોટેક્ટ ધ ફર્ટાઇલ એલ્યુવિયલ રિવર વેલીઝ ફ્રોમ ધ કોલ્ડ વેસ્ટર્લી વિન્ડ્સ ફ્રોમ ધ સેન્ટ્રલ એશિયા શિયાળાની અંદર જોઈએ તો અરવલ્લીની પર્વતમાળા અટકાવે છે જે સેન્ટ્રલ એશિયા મધ્ય એશિયામાંથી જે ઠંડા પવનો આવે છે એને જે ફર્ટાઇલ ફળદ્રુપ જે એલ્યુવિયલ ફળદ્રુપ જે નદીની વેલી જે છે રિવર વેલી ગંગા અને યમુનાની ત્યાં જે સેન્ટ્રલ એશિયા મધ્ય એશિયામાંથી ઠંડા પવનોને આવતા પણ અટકાવે છે કોણ અટકાવે છે તો એ કાર્ય કોણ કરે છે અરવલ્લીની પર્વતમાળા અરવલ્લી ઓલ્સો ફંક્શન્સ કાર્ય કરે છે ગ્રાઉન્ડ વોટર રિચાર્જ ગ્રાઉન્ડ વોટર એટલે કે ભૂગર્ભ જળના રિચાર્જ તરીકેનું કાર્ય પડે છે અને રિજિયન અરાઉન્ડ ધ એબ્સોર્બ રેઇન વોટર જે વરસાદનું પાણી જે છે એને એબ્સોર્બ કરવાનું કાર્ય કરે છે અને ગ્રાઉન્ડ વોટર માટે મહત્ત્વનું કાર્ય કરે છે એક રીતે જોઈએ તો આને અરવલ્લીની પર્વતમાળાને લંગ્સ એટલે કે ફેફસા કહેવામાં આવે છે ફોર ધ પોલ્યુટેડ એર દિલ્હી નેશનલ કેપિટલ રિજિયન એના ફેફસાને શોષવાનું એનું જે પ્રદૂષણને શોષવાનું કાર્ય પણ કરે છે હરિયાણા જે છે હરિયાણા પાસે લોએસ્ટ ફોરેસ્ટ કવર અરાઉન્ડ 3% આજુબાજુ છે ધ ટોટલ ફોરેસ્ટ કવર ઇન ઇન્ડિયા અરવલ્લી રેન્જ ઇઝ ધ ઓનલી સેવિંગ ગ્રેસ અને મેજર પોર્શન ઓફ ધ ફોરેસ્ટ કવર ઘણો બધો ફોરેસ્ટ કવર પણ એ ધરાવે છે તો અરવલ્લી ઘણી મહત્ત્વની છે.